નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી તેમાં પ્રથમ સત્રમાં કાવ્ય અગિયારમી આ કાવ્યનું નામ છે શ્રીમ અને ઘર આ કાવ્યના સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ અગિયાર વિષય ગુજરાતી તેમાં કાવ્ય અગિયારમી સીમ અને ઘર તેમના સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન નો પેલો પ્રશ્ન ધણ ક્યારે ઘર તરફ જાય છે જવાબ રાત્રિના સમયે ધણ ઘર તરફ જાય છે બીજો પ્રશ્ન છે ધણ બપોર એ શું કરે છે જવાબ ધણ બપોર સમયે વડ નીચે બેસીવા ગોળે છે અને ઊંઘના ઝોકા ખાય છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન વાછરડું આચળમાં મુખ નાખે છે ત્યારે શું થાય છે જવાબ વાછરડો જ્યારે ગાયના આચળમાં મુખ નાખે છે ત્યારે તેના મુખમાં ગાયના ધાવણ રૂપે આખી સીમ સત્વ રેલાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પેલો પ્રશ્ન છે ધણને નસે નસમાં સીમ ધસી રહી છે તેમ કવિ શા માટે કહે છે જવાબ બપોરના સમયે ગયો વડ નીચે ગાયો વડ નીચે બેસીને વાગોળે છે અંગ અને ઊંઘણા ઝોકા ખાય છે ત્યાં અસીમ શાંતિનું વાતાવરણ છે કવિને શાંતિ જાણે હસી રહી હોય તેમ લાગે છે વાછરડું જ્યારે ગાયના આચળમાં મુખ નાખે છે ત્યારે ગાયના ધાવણમાં આખી સીમનું સત્વ રેલાય છે આ વખતે કવિને લાગે છે કે ગાયો એટલે કે ધર્ની નસેનસમાં સિમની હરિયાળીમાં રહેતો અમૃતરૂપી સત્વ વેગથી વધી રહ્યું છે આથી કવિ કહે છે કે ધર્ની નસેનસમાં સિમ ધસી રહી છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે ગમાણે બાંધેલી ગાયનું વર્ણન કરો સંધ્યા સમયે ગાયો ઘરે પહોંચી જાય છે ગાયોની ગમાણમાં બગાયો બણ બની રહી હોય છે ગાયોની આંખોમાં જાણે રાતના અંધાર અંધકારનો મેષ અંજાઈ ગયો છે ગાયો ગમાણમાં જય ખીલે બંધાઈ જાય છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે સોનેટની છેવટની બે પંક્તિઓનો ભાવાર્થ સ્પષ્ટ કરો કવિએ આ સોનેટમાં ગ્રામ્ય જીવનની સુંદર અનુભૂતિ કરાવી છે સોનેટમાં પ્રથમ બે ચતુષ્કમાં હરિયાળી ઝીમમાં ચરતે અને પછી વટ નીચે બેસીને વાગોળતી અને ચોકા ખાતી ગાયોનું વર્ણન છે આ સમયે ગાયોની નશે નસમાં સીમ જાનને ધસી રહી હોય તેવું કવિને લાગે છે રાતના અંધકારમાં ગાયો અંધકારનો મેષ આંખોમાં આંજીને ગમાણમાં ખીલે બંધાઈ જાય છે એવું કવિને લાગે છે કે જ્યારે ભૂખ્યા વાછરડા ગાયના આચરણમાં પોતાનું મુખ નાખે છે ત્યારે ગાયના ધાવણમાં જાણે કે આખી સીમનું અમૃત સત્વ એના મુખમાં રીલાતું લાગે છે આમ છેવટની બે પંક્તિઓ આખા સોનેટનો અમૃત સત્વ હોય તેવું લાગે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે સીમ અને ઘર એ આપણે જીવન ચિત્ર જોતા હોઈએ તેવું સોનેટ છે આ વિધાનની સાર્થકતા સિદ્ધ કરો. સીમ અને ઘર એ સોનેટમાં કવિએ ગ્રામ્ય જીવનની સુંદરતા અને શાંતિનું સુંદર વર્ણન કર્યું છે. સોનેટમાં કવિ સિમમાં ચરતી ગાયો, વડની નીચે બેસીને વાગોળતી અને જોકા ખાતી ગાયો અને સીમમાં ચારે બાજુએ ફેલાયેલી અસીમ શાંતિ જોતા કવિને લાગે છે કે જાણે ગાયોની નશે નસમાં જાણે સીમ ધસી રહી છે કવિએ તેનું તેનું આ બેહુ વર્ણન કર્યું છે પ્રકૃતિના આવા સુંદર વાતાવરણમાં ગાયોનું ધણ ગમાણમાં જાય છે તો જાણે રાતના અંતકરનો મેષ ગાયોની આંખોમાં અંજાઈ ગયું છે એમ કવિ કહે છે કે ગમાણમાં બગાયો બની રહી છે અને વાછરડા ભૂખ્યા થયા છે ભૂખથી ટળવળતા વાછરડા જ્યારે ગાયના આચરણમાં આચરણ મોંમાં લે છે ત્યારે કવિ કહે છે જાણે લીલી છમસીમના સત્વનું અમૃત ગાયના ધાવ દ્વારા વાછરડાના મુખમાં રેલાતું લાગે છે આમ એક એક વરણ આપણી સાથે તાદશ હોય તેમ કરવામાં આવ્યું છે કવિએ કારેલા અનુરૂપ છંદ અને લયનો પ્રયોગ પણ વર્ણનને જીવંત બનાવી છે આમ કવિના સુંદર વર્ણન દ્વારા આપણે એવું કહી શકીએ કે સીમ અને ઘર એ આપણે જીવન ચિત્ર જોતા હોઈએ તેવું શોને છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે સીમ અને ઘર નું કથા વસ્તુ તમારા શબ્દોમાં લખો સીમ અને ઘર સોનેટમાં કવિએ પ્રકૃતિનું જીવંત લાગે એવું સુંદર વર્ણન કર્યું છે લીલીછમ સીમમાં ગાયો ચરી રહી છે અને ગાયો ના ચરવા છતાં પણ ખૂટે નહીં વિશાળ એ છે 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 બપોરના સમયે ગાયો વડના ઝાડ નીચે અને ઊંઘમાં ખાતે વાગોળી રહી આ સમયે એવું લાગે છે કે જાણે સીમની શાંતિ હસી રહી છે અને ગાયોની નસે નસમાં જાણે જાને સીમ ધસી રહી છે રાત્રિનો અંધકાર ધરતી પર ઉતરતા જ ગાયો ઘેર પહોંચીને ગમાણમાં પોતપોતાના ખીલે બંધાઈ જશે ત્યાં પણ બગાયો બણબણી રહી છે અને વાછરડા ભૂખ્યા થયા છે અને તેમના પેટ ભૂખને કારણે બેસી ગયા છે અહીં જાણે રાતના અંધકારનો નો મેષ ગાયો આંખોમાં અંજાઈ ગયો છે ભૂખ્યા વાછરડા ધાવવા માટે ગાયના આચરણમાં મુખ નાખે છે ત્યારે વાછરડાના મુખમાં ગાયના ધાવણરૂપી રૂપી સીમના અમૃતમય સત્વનો સ્વાદ રેલાય છે એમ લાગે છે આમ કવિએ સોનેટમાં સુંદર કથા વસ્તુ રજૂ કર્યું છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ વિષય છે ઘર આ સોનેટ ના સોનેટના નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના ના નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બાદ ની અંદર ત્યાં સુધી આવજો